वेलकम बैक विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे प्रकरण नंबर एक वास्तविक संख्याओना छेल्ला स्वाध्याय स्वाध्याय नंबर 1.4 नो छेल्लो प्रश्न एटले प्रश्न नंबर 3 शीखीशुं। आगळनी दरेके दरेक वीडियो एटले आ प्रकरणमां जेटला पण स्वाध्याय छे अने दरेक स्वाध्यायमां जेटला दाखला छे दरेके दरेक दाखलानी वीडियो आपणे अपलोड करी दीधी छे। ना जोयुं होय तो नीचे लिंक आपेली छे, त्यांथी तमे જોઈ શકો છો। પ્રશ્ન 3 શરૂ કરતા પહેલા આપણે કેટલીક બેઝિક માહિતી છે જે તમને ખબર હોવી જોઈએ, તો જ તમને પ્રશ્ન 3 આવડશે, બહુ ઈઝી છે। સૌથી પહેલા આપણે રકમ વાંચી લઈએ। નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દરેક માટે જણાવો કે સમ્ય છે કે નહીં। 3 રકમ છે ને આપણે ચેક કરવાનું છે કે આ સંખ્યાઓ આ રકમ સમ્ય છે કે અસમ્ય। અને જો આ દરેકે દરેક પોઈન્ટમાં છે એટલે જો લખ્યું જ છે દશાંશ નિરૂપણ દર્શાવેલ છે, દશાંશ નિરૂપણ એટલે પોઈન્ટમાં છે। જો 3-3 સંખ્યા પોઈન્ટમાં છે અને ચેક કરવાનું છે કે આ સમ્ય સંખ્યાઓ છે કે અસમ્ય। હવે કેવી રીતે, તો તમારે થોડી બેઝિક માહિતી આટલી યાદ રાખવી પડશે કે જેટલી પણ પોઈન્ટવાળી સંખ્યા હોય એટલે કે જે દશાંશ નિરૂપણ હોય તેના 3 પ્રકાર પડે, શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત। એમાં જે શાંત અને અનંત આવૃત જે પોઈન્ટવાળી સંખ્યા છે એ હંમેશા સમ્ય હોય, જ્યારે અનંત અનાવૃત છે એ અસમ્ય હોય। તો હવે કેવી રીતે ખબર પડે કે શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે? યાદ રાખવાનું, પોઈન્ટ પછી જે સંખ્યા આવે એ સંખ્યા સ્ટોપ થઈ જાય, થોભી જાય, આગળ ના વધે। જો અહીંયા 43.1234567891 બસ 9 સુધી પછી સ્ટોપ થઈ ગયું, હવે 9થી આગળ કોઈ સંખ્યા નથી। તો જ્યારે પોઈન્ટ પછી ભલે જેટલી સંખ્યા હોય પણ છેલ્લી સંખ્યા પછી સ્ટોપ થઈ જાય, કોઈ સંખ્યા આગળ ના હોય, તો તેવી સંખ્યાને કહેવાય શાંત સંખ્યા। અનંત આવૃત અને અનંત અનાવૃત આ બંનેમાં એક કોમન વાત આ છે કે પોઈન્ટ પછી સંખ્યાની પાછળ આવા ટપકા હોય અથવા તો આવા બાર હશે, જો સંખ્યા ઉપર આવી લાઈન હોય ને એને બાર કહેવાય। તો જો બીજા ત્રીજા દાખલામાં જો પોઈન્ટ પછી ઘણી બધી સંખ્યા છે પણ છેલ્લે 3 ટપકા પણ છે, 3-4 જેટલા પણ હોય, અથવા પોઈન્ટ પછી જે સંખ્યા છે તેના ઉપર લાઈન છે એટલે બાર છે, તો ટપકા હોય કે આ જે બાર હોય એનો મતલબ થાય છે અનંત। અનંત એટલે કે આ સંખ્યા ચાલતી જ જશે, ચાલ્યા જ કરશે, ક્યારે પૂરી ના થાય। પણ હવે અનંતમાં પણ બે પ્રકાર, અનંત આવૃત છે કે અનંત અનાવૃત। તો યાદ રાખવાનું કે પોઈન્ટ પછી જે સંખ્યા અનંત વાર આવે છે અને એ સંખ્યા જો અલગ અલગ આવે, એક જેવી ના આવે, અલગ અલગ હોય, જો અહીંયા 1-2-0 એટલે 120, 1-2-0-0 એટલે 1200, પોઈન્ટ પછી પેલા 120 આવ્યું, પછી 1200 આવ્યું, પછી 12000 આવ્યું, પછી 1,20,000 આવ્યું, એટલે જો અલગ અલગ સંખ્યા થઈ ગઈ, ભલે અનંત વાર આવે છે પણ અલગ અલગ સંખ્યા હોય તો અનંત અનાવૃત, અને જો પોઈન્ટ પછી સંખ્યા એક જેવી આવે, અનંત વાર તો આવે પણ એક જેવી, જો 1-2-3-4-5-6-7-8-9 અને આ 1-9ના ઉપર 12 છે, 12નો મતલબ એવું થાય કે આ સંખ્યા અનંત વાર આવશે। એટલે હવે 9 પછી ફરીથી 1-2-3-4-5-6-7-8-9, 9 પછી ફરીથી 1-2-3-4-5-6-7-8-9, તો આવી રીતે ચાલ્યા કરે। તો આ પોઈન્ટ પછી સંખ્યા અનંત વાર તો આવે છે પણ એક જેવી નથી, એટલે અનંત અનાવૃત, ને આ પોઈન્ટ પછી સંખ્યા અનંત વાર તો છે પણ સરખી આવે છે એટલે અનંત આવૃત। તો હવે આપણને ખબર પડી ગઈ કે આ શાંત છે, અનંત અનાવૃત છે અને અનંત આવૃત છે। તો શાંત હોય તો સમ્ય, તો આપણે લખીશું સમ્ય છે, આ અનંત અનાવૃત છે એટલે અસમ્ય છે, ને જ્યારે આ અનંત આવૃત છે એટલે સમ્ય છે। તો આમ આપણને 3 દાખલા છે જે પૂરા થઈ ગયા, બિલકુલ શોર્ટ હતા, માત્ર તમારે આટલી માહિતી યાદ રાખવાની જરૂર હતી। અહીંયા આપણું પ્રકરણ નંબર 1 પૂરું થઈ ગયું, દરેકે દરેક દાખલા આપણે ગણાવ્યા છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું।